હાથ ચાલાકે વાપરી ઓરિજિનલ મોબાઈલ બતાવી રેક્ઝિન કવરની ચેઇન પર ફેવિક્વિક છોંટાડી કાચનો ટુકડો પકડાવતી ટોળકીના 7 ઇસમોને કડોદરા જીઆઈડીસી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત જિલ્લાની કડોદરા પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી હતી. 15થી વધુ મોબાઈલ તેમજ રોકડ મત્તા મળી 2.27 લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. સાથે જ 7 આરોપીની ધરપકડ કરી હતી. ગ્રાહકોને સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી કવરમાં કાચના ટુકડા પધરાવતા હતા. સુરત જિલ્લાના કડોદરા પોલીસે મોબાઈલ ફોનની આડમાં ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગ કડોદરા પોલીસને હાથ લાગી હતી. બાતમીને આધારે કડોદરા પોલીસે કડોદરા નીલમ હોટલ પાસેથી ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મોબાઈલ ફોનની સાઈઝના કાચના ટુકડા કવરમાં મૂકી ફેવિક્વિકથી સાંધી દઈ ચીટિંગ કરતા હતા. પોલીસે તમામ પાસેથી અલગ અલગ કંપનીના 15થી વધુ મોબાઈલ, 30,000 રોકડા, 3 મોટરસાઈકલ જેના કોઈ પણ જાતના આધાર પુરાવાઓ તેમની પાસે મળ્યા ન હતા, જેને મળીને કુલ 2.27 લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કરાયો હતો. સાથે જ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ઠગ ટોળકી રસ્તે ચાલતા રાહદારીઓને ગ્રાહકોને મોંઘા ભાવના ઓરિજિનલ મોબાઈલ સસ્તામાં આપી દેવાનું જણાવતા હતા અને બદલામાં કાચનો ટુકડો કવરમાં મૂકી પધરાવી દેતા હતા. મોબાઈલ ખરીદનાર ગ્રાહક કંઈક સમજે પહેલા મોટરસાઈકલ લઈને ફરાર થઈ જતા હતા. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમના ગુનાહિત ભૂતકાળ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ અધિક્ષક સાહેબ તથા આઈજી સાહેબની સૂચના અનુસાર મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળેલ કે કેટલાક બહાર પરપ્રાંતિય ઇસમો મોબાઈલ કાચના ટુકડા કવરમાં પેક કરી મોબાઈલની જગ્યાએ વેચી મારવાની એમઓ ધરાવે છે અને તેઓ નીલમ હોટલ પાસે બેઠેલા છે, તો ત્યાં જઈ અને તેઓને પકડી પાડે, જેમાં કુલ 7 ઇસમો પકડાયેલ અને આ 7 ઇસમો પાસેથી ઓરિજિનલ મોબાઈલો, કાચના ટુકડા પેક કરવા માટે કવર્સ વગેરે મળી કુલ, અને 3 મોટરસાઈકલ તેઓની પાસેથી મળી કુલ 2,27,470 નો મુદ્દામાલ કબજે કરેલ, જેમાં રોકડા રૂપિયા 30,970 પણ મળી આવે. આ આરોપીઓ જે પકડાયેલ એઓની એમઓ એ પ્રકારની છે કે આરોપીઓ રસ્તે ચાલતા રાહદારીઓને કંપનીઓના મોંઘા ફોન બતાવી સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી તેઓને ચતુરાઈપૂર્વક છેતરપિંડી કરી કાચના ટુકડા મોબાઈલ સાઇઝના વજનવાળા કવરમાં પેક કરી એ કવર ઉપર ફેવિક્વિકથી ચોંટાડેલું ચેન ઉપર ફેવિક્વિક ચોંટાડેલી હોય, જે પધરાવી સસ્તા ભાવમાં પૈસા લઈ તુરંત જ જગ્યા ઉપરથી ભાગી જવાની એમઓ ધરાવે છે. અગાઉ કોઈ ગુના નોંધાયા હતા? હાલમાં તપાસ કરવામાં આવેલ છે, હજુ સુધી કોઈ અમારી પાસે નોંધણી થયેલ નથી. ખાસ કરીને જે આંતરરાજ્ય ગેંગ કહેવામાં આવે છે, કયા કયા રાજ્યની અંદરમાં એ લોકોએ આ પ્રકારે એમઓ કરી અને છેતરપિંડી કરી? આ યુપી, મૂળ યુપીના મુઝફ્ફરનગરના છે, એટલે જ્યાં પણ મોકો મળે ત્યાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જઈ અને સસ્તા ભાવે મોબાઈલ પધરાવી દેવાની છેતરપિંડીની એમઓ કરી. અને કેટલા સમયથી આ કામ કરતા હતા એ લોકો આ વિસ્તારની અંદરમાં? લગભગ 4-1 વખત ગુજરાતમાં આ વિસ્તારમાં આવેલા છે અગાઉ. કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ.